स्थल એટલે સરસ્વતી નદીના પાવન તટ પર આવેલું સિદ્ધપુરનું બિંદુ સરોવર ભારતભરમાં આવેલ પાંચ પવિત્ર સરોવર પૈકીનું એક એટલે સિદ્ધપુરનું હર્ષબિંદુ સરોવર કે જ્યાં ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર કપિલ મુનિએ માતા દેવહૂતિને શંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપતા માતા દેવહૂતિના આંખમાંથી હર્ષના બિંદુ વહ્યા અને એ બિંદુઓમાંથી જે સરોવરનું નિર્માણ થયું તે જ આ હર્ષબિંદુ સરોવર છે। आज भारतभर में आवेला पांच पवित्र सरोवर पैकीनू एक महत्वता धरावतु सरोवर एटले के सिद्धपुरनू बिंदु सरोवर के ज्यां भगवान विष्णुना पांचमा अवतार कपिल मुनिए माता देवहूतिने शांक्य शास्त्रनू ज्ञान प्रदान करवा माता देवहूतिना आँखमांथी हर्षना बिंदु वया हता अने ए बिंदुमांथी जे सरोवर बन्यु ते ज आ बिंदु सरोवर छे। सिद्धपुरनी पौराणिक कथा मुजब आ पावन भूमिए देवोनू मुसाण मानवामां आवे छे। અહીં મહામુનિ કદર્મ ઋષિએ 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું તો વિષ્ણુના પાંચમા અવતાર મનાતા ભગવાન કપિલ મુનિએ માતા દેવહૂતિને શાંક્ય શાસ્ત્ર જ્ઞાન આપી જીવન મુક્તિ અપાવી માતાના આશીર્વાદ મેળવી ઋણ મુક્ત બન્યા હતા। તો અહીં ભગવાન પરશુરામ પણ પોતાના માતાનું તર્પણ કરી માતૃ ઋણમાંથી મુક્ત બન્યા હતા। विष्णु भगवान ना जे 24 अवतार थया त्यामांथी पांचमो अवतार थयो ते कपिल भगवान नो। भगवान आ जन्म लीधो अने वचन आप्यु के जे स्त्री मात्र जन्म लेशे तेना मृत्यु पछी तेनो दीकरो के दीकरी अहींया आवशे अने पिंडदान करशे। दरेक जग्या दीकरीने अधिकार होतो नथी पिंडदान नो, पण आ तीर्थमां दीकरी पण पोताना मातानुं पोतानी बहेननुं पिंडदान करी शके छे। एना माटे लोको आखा वर्ल्डमांथी ने दूर दूरथी आ जग्या उपर पिंडदान करवा आवे छे। ત્રણ મહિના મેન છે પિતૃ મહિના ચૈત્ર ભાદરવ અને કાર્તક। પાત્ર પક્ષમાં શરૂ થતા શ્રાદ્ધ બે રીતે થતા હોય છે, એક પ્રત્યક્ષ અને બીજું અપ્રત્યક્ષ। બિંદુ સરોવર પર પ્રત્યક્ષ વિધિ દ્વારા બ્રાહ્મણો યજમાનને બેસાડીને શ્રાદ્ધ કરાવી મોક્ષ પિંપળા પર પાણીની ધાર કરાવે છે, તેમજ બિંદુ સરોવરમાં સ્નાન બાદ માતાનું તર્પણ કે પિતૃઓ તૃપ્ત થતા હોવાનું જણાવે છે। જ્યારે અપ્રત્યક્ષ વિધિમાં પિતૃઓના ચટ મૂકીને પિતૃઓનું આહવાન કરવામાં આવે છે। શ્રાદ્ધ વિધિમાં માતૃ ષોડશીના મંત્રો થકી 16 પિંડ મૂકવામાં આવે છે, જે 16 પિંડમાં માતાએ ગર્ભધાનથી લઈ પુત્રના ઉછેર કરવા સુધી જે કષ્ટ ભોગવ્યું તેનું ઋણ સ્વીકારી માતાની ક્ષમાયાચના કરવામાં આવે છે। હિન્દુ ધર્મની માન્યતા મુજબ પુત્ર જ્યાં સુધી શ્રાદ્ધ નથી કરતો ત્યાં સુધી તેની ગતિ નથી થતી તેવી માન્યતા છે। અહીંયા દર વર્ષે શ્રાદ્ધ પક્ષ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને વિધિ વિધાન કરાવી માતૃ ઋણમાંથી મુક્ત થાય છે। જોકે ચાલુ સાલે કોરોનાની વૈશ્વિક મહામારીથી અહીં 80% શ્રદ્ધાળુઓ ઘટી ગયા છે, પરંતુ તેમ છતાં અહીં માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તર્પણ વિધિ કરવામાં આવે છે। અને ગુજરાતમાં ભારતનું આ મહાન માતૃ તીર્થ આવેલું છે, અત્રે મહામારી નામના રાક્ષસે જે ભય પેદા કર્યો છે એમાં પણ માતૃભક્તિ કરવા આવનાર લોકોની સંખ્યા 80% ઘટી ગઈ છે। પહેલાં નવમીના દિવસે 10,000 લોકો આવતા હતા, અત્યારે પરાણે 200-300 લોકો આવ્યા છે અને ગોરમંડળે એના માટે માસ્ક લગાવી ડિસ્ટન્સ જાળવી લોકોને અલગ અલગ જગ્યાએ બેસાડી અને માતૃ ઋણથી મુક્ત કરવાનું કામ કર્યું છે। મેરા નામ સુધાકર હૈ, તમિલનાડુ સે આયા હું। મેરે માતા કા શ્રાદ્ધ કરને કે લિયે આયા થા। પૂરે भारत में मात्र माता को दर्पण करने के लिए यही उचित स्थान है, उसी वो पुराण में है, इसलिए करने के लिए आया था। और जो भी हमारे कलाचर के अंदर जो भी इन्होंने किया और मन को बहुत अच्छा हुआ। બિંદુ સરોવર ખાતે ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં સરસ્વતી તટ પર તર્પણ કરાવી બિંદુ સરોવરમાં ડૂબકી લગાવી માતા દેવહૂતિ કંદર્મ ઋષિ અને ભગવાન ગયા ગજાધરના દર્શન કરી ધન્યતા અનુભવે છે। જોકે આ વર્ષે શ્રાદ્ધવિધિમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને તર્પણ માટે આવનારની સંખ્યામાં 80% ઘટાડો નોંધાયો છે। નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ। આ તરફ વાત